ઊંઝાના એઠવડ નજીક થયેલી બે સપ્તાહ અગાઉ ઠીમા એપીએમસીના વેપારી બંધક બનાવી રૂપિયા 20 લાખ રોકડ અને ગાડીની લૂંટનો ભેદ હજી ઉકેલાયો નથી. ત્યાં જ મંગળવારે રાત્રે બીજો બનાવ સામે આવ્યો છે. ઊંઝા તાલુકાના કહોડા ગામના યુવાનને દાસજ ભાંખર હાઈવે પર છરીના 3 ઘા ઝીકી રૂપિયા 12,000 રોકડ અને મોબાઈલ લૂંટી 2 એક્ટિવા સવાર શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી રાત્રિના સમયે ગ્રામ્ય માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ઊંઝાના દાસજ ભાંખર હાઈવે પર મંગળવારે રાત્રે 1:15 વાગે કહોડા ગામના નિકુંજ રામાભાઈ પટેલે જગુદણ ખાતે નોકરી પૂર્ણ કરી એક્ટિવા લઈ ઊંઝાથી કહોડા ઘરે જઈ નીકળ્યા હતા. તે દરમિયાન ભાંખર નજીક એક્ટિવા લઈને ઉભેલા 2 શખ્સોએ નિકુંજ પટેલને એક્ટિવા ઊભું રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ તેમને એક્ટિવા ઊભું ન રાખતા બંને શખ્સોએ તેમનો પીછો કરી ભાંખરથી દાખજ જવાના માર્ગ પર આંતરી પેટ્રોલના પૈસા માંગી 1 શખ્સે કમરમાંથી છરી કાઢી સાથળ માથા અને ગળા ભાગે મારી ઈજા પહોંચાડી હતી અને તેમની પાસેથી મોબાઈલ રોકડ 12,000 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા.